નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથેનો ગુણાકાર. તો એ જો આ બધી જ બે અંકની સંખ્યાઓ છે. હવે આમાં આટલું યાદ રાખીશું કે આ સંખ્યા 100 કરતાં કેટલી ઓછી, અથવા 100માંથી આ સંખ્યા બાદ કરવાની અને 100માંથી આ સંખ્યા પણ બાદ કરવાની. 100માંથી 92 બાદ કરીએ 8 - 8 આવે, એટલે 8 જેટલી ઓછી એવું કહેવાય, ને આ 7 જેટલી ઓછી એવું કહેવાય. એટલે 100માંથી 92 બાદ કરીને માઇનસ લખાય. હવે આ રીતે સરવાળો કરવાનો, એટલે આ પ્લસ અને આ માઇનસ, એટલે 92માંથી 7 બાદ કરવાના. જો 92માંથી 7 બાદ કરીએ તો જવાબ આવે 85. અને આ બેનો ગુણાકાર 7 × 8, 7 × 8 = 56, માઇનસ માઇનસ પ્લસ, એટલે સીધા 56 તમારે લખી દેવાના. આ આપણો ફાઇનલ જવાબ થયો. ચલો એ જ રીતે અહીં માઇનસ 7 આવશે અને આ માઇનસ 6 આવશે. 100 કરતાં 7 ઓછા, 100 કરતાં 6 ઓછા. હવે આ રીતે સરવાળો, જો આ રીતે આમ કર્યું હોત તો પણ ચાલે. 93માંથી 8 બાદ કરો તો જ 85 આવે. 93માંથી 6 બાદ કરીએ એટલે 87 આવશે. અથવા 94માંથી 7 બાદ કરો તો પણ 87 જ આવે. આ રીતે આગળ પણ આપણે 3 અંક માટે શીખ્યા હતા. આમ ગુણાકાર, આ રીતે ગુણાકાર, તો માઇનસ માઇનસ પ્લસ, 7 × 6 = 42. તો આ આપણો ફાઇનલ જવાબ થયો. ચલો પછી એ જ રીતે આની વાત કરીએ તો 100માં કેટલા ખૂટે? 5, એટલે -5 લખવાનું. 100માં કેટલા ખૂટે? 4, તો -4. પછી આમ સરવાળો, 95માંથી 4 જાય એટલે 91, અથવા 96માંથી 5 જાય તો 91. પછી આ બેનો ગુણાકાર, 4 × 5 = 20, માઇનસ માઇનસ પ્લસ, એટલે 9120. આ આપણો ફાઇનલ જવાબ થયો. અને છેલ્લામાં જોઈએ, આ 100 કરતાં કેટલા ઓછા? 1, અને આ 2. પછી આમ કરીએ, 99માંથી 2 બાદ કરતા આવે 97, અથવા 98માંથી 1. અને આ બેનો ગુણાકાર, માઇનસ માઇનસ પ્લસ, 1 × 2 એટલે 2. પણ ધ્યાન રાખજો, 2 આંકડામાં લખવાના, એટલે 02 લખાય. આ આપણો ફાઇનલ જવાબ થયો. તો આપણે આ એક જ મિનિટમાં 4 દાખલા પૂરા કરી શકીએ, જો ફટાફટ ગણતરી કરતા આવડી જાય તો. ચલો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રોને કહેતા રહેજો.